नमस्कार दर्शक मित्रों @ गुजरात में आपनु स्वागत छे। गुजरात विधानसभा की चूंटनी नो थनगनाट शुरू थई गयो छे, जेथी दरेक राजकीय पार्टीओ मैदान में आवी गई छे, जेना माटे दरेक पार्टीओ गुजरात नी जनता ना दिल जीतवा माटे तेमज विश्वास जीतवा माटे केटली रेलीओ यात्राओ तेमज कार्यक्रमो योजी रह्या छे, जेना माटे प्रचार अने प्रसार अलग अलग पक्षो माटे यात्राधाम ना दर्शन करीने करता होय छे। त्यारे हवे गुजरात कांग्रेस समिति द्वारा पण विधानसभा नी चूंटनी ना प्रचार अने प्रसार ना श्री गणेश शक्तिपीठ अंबाजी मंदिर थी युवा परिवर्तन यात्रा ने प्रस्थान करवामां आव्युं छे, ज्यां जगदीश ठाकोरे जोशमां ने जोशमां भाजप पर आड़तरी रीते प्रहारो कर्या छे। जेमां रिपोर्ट मुजब जाणवा मळी रह्युं छे कि जगदीश ठाकोरे सत्ताधारी भाजप ने घेंटा साथे सरखामणी करी हती, तेमज तेमणे जणाव्युं हतुं कि दिवाळी पछी भाजपनी गुंडागीरीनो आतंक चालू थशे। तो चालो जाणीए कि जगदीश ठाकोरे शुं निवेदन आप्युं छे भाजपना विरुद्धमां। तो तमने जणावी दईए कि गुजरात विधानसभानी चूंटणी नजीक आवता गईकाले અંબાજીથી શરૂ થયેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રા સમયે જગદીશ ઠાકોરે ભાજપ પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા અને મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે જગદીશ ઠાકોરે કહ્યું હતું કે 27 વર્ષથી ઘેટા વધારે ઊંડવાળા થયા છે, એટલે કાતર રાખીને કાતવાનું શરૂ કરજો, કાતરડીથી કાત્યા પછી ઘેટાનો માલિક ધાક ધમકી આપવા આવે તો લીમડે બાંધીને જગદીશ ઠાકોરને ફોન કરજો। આ ઉપરાંત જગદીશ ઠાકોરે પરિવર્તન યાત્રામાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે દિવાળી પછી ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરીનો આતંક શરૂ થશે, દિવાળી પછી ભાજપના પગ નીચેથી જમીન સરકી રહી છે, એટલે એની ગુંડાગીરી વધી છે અને એના ગુંડાઓ બેફામ બનશે, પોલીસ જે છે એમાં 10% ખોટા લોકો છે અને 90% સમજે પણ મજબૂર છે, મને ખૂણામાં નીકળતા કહે છે કે સાહેબ તમે સાચું બોલો છો, જલ્દી બેસો, તમારું ભલું થાય। તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ મુજબ યુવાઓનો પ્રશ્ન અને કોંગ્રેસની સરકાર બનશે તો 10 લાખ નોકરી અને બેરોજગારી ભથ્થાની વાતને લઈને આ યાત્રા 2100 કિલોમીટર ફરશે, જેમાં રાજ્યમાં ફિક્સ વેતન, ટાટ, ટેટ, એલઆરડી સહિતના અનેક આંદોલનો ચાલી રહ્યા છે કે જે સીધી રીતે યુવાઓને અસર કરે છે, જેથી સરકારની આ નીતિઓથી નારાજ યુવાઓને કોંગ્રેસ પક્ષ સાથે જોડવા યુથ કોંગ્રેસ રાજ્યના 27 જિલ્લાઓને સમાવતી યુવા પરિવર્તન યાત્રા શરૂ કરાઈ છે અને અંબાજીથી ઉમરગામ સુધીની આ યાત્રા મહત્તમ ટાઇબલ બેલ્ટના 14 જિલ્લાઓમાંથી પસાર થશે, જેમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારના યુવાનોને સજાગ કરી મતો અંકે કરવાના પ્રયાસ હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં દશેરાએ સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથથી સુઈગામની યાત્રા કરાશે અને 2100 કિલોમીટરની આ યાત્રામાં રોજ 1 બાઇક રેલી, જાહેર સભા અને સાંજે મશાલ રેલીનું આયોજન કરી વધારે ને વધારે મતદાતાઓ સુધી પહોંચવાના પ્રયત્ન કરાશે। બીજી એક ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।